હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે દેવતા, હું 9th સ્ટેન્ડર્ડમાં ભણું છું અને આજે હું ગૃહિણી પેજ પર લાઈવ આવ્યો છું અને આજે આપણે બનાવીશું મેક્સિકન કોર્ન ચાટ. ધન્યવાદ. મારું નામ છે દેવતા અને હું 9th ધોરણમાં ભણું છું. આજે આપણે બનાવીશું મેક્સિકન કોર્ન ચાટ. તો ચલો આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ. પહેલું છે બાફેલા રાજમા, બાફેલી મકાઈ, ઝીણી સમારેલી ટામેટા, ઝીણા છીણેલું ગાજર, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા કેપ્સિકમ અને આ બાજુ ઝીણી સેવ, ઝીણી તીખી બુંદી, થોડું 2 ચમચા સોસ, ટોમેટો સોસ, કોથમીરની ચટણી 1 બાઉલ, થોડા ચાટ મસાલો, કોથમીર અને 1 ચમચી મીઠું. તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો પહેલાં આપણે લઈશું થોડા રાજમા. રાજમાને બધા આમાં આની અંદર નાખી દેવાનું છે. પછી આ મૂકવાનું. પછી આપણે કોર્ન લઈશું. પછી આપણે આને આમાં નાખવાનું. પછી આપણે લઈશું ઝીણે સમારેલા કેપ્સિકમ 1 બાઉલ, એને બી આમાં નાખી દેવાનું છે. પછી આપણે લઈશું ઝીણી સમારેલી ડુંગળી, એને પણ આખો બાઉલ નાખવાનો 1 બાઉલ. પછી આપણે લઈશું ઝીણ છીણેલા ગાજર, એના પણ નાખવાનું છે. પછી આપણે લઈશું ઝીણું સમારેલું ટામેટું, એને પણ નાખવાનું. પછી આપણે આ ટ્રે બાજુમાં મૂકી દેવાની છે. પછી આપણે લઈશું આપણા બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ. હવે આપણે લઈશું થોડી સેવ. હવે આપણે થોડી સેવ બાકી રાખશું છેલ્લે ગાર્નિશિંગ માટે. ઝીણી તીખી બુંદી, આને પણ આપણે થોડી ગાર્નિશિંગ માટે બાકી રાખશું. પછી લઈશું આપણે ટોમેટો સોસ, આને બી આપણે નાખશું. અને બધું નાખી દેવાનો 2 ચમચા. અને થોડી કોથમીરની ચટણી, આને પણ આપણે નાખવાની છે, પણ આને થોડીક જ નાખવાની. પછી આપણે લઈશું ચપટી ચાટ મસાલો, પછી ચપટી મીઠું સ્વાદ માટે, અને થોડું કોથમીર. આપણે થોડું કોથમીર બાકી રાખશું છેલ્લે ગાર્નિશિંગ માટે. તો ચલો હવે આને મિક્સઅપ કરીએ. હવે આપણે આને મિક્સ કરી દીધું છે. હવે આપણે આને સર્વિંગ બાઉલમાં લઈશું. પહેલા આપણે સર્વિંગ બાઉલ લઈ લઈએ, પછી આને સર્વિંગ બાઉલમાં લઈશું. હવે આપણે ગાર્નિશિંગ માટે થોડી ઝીણી સેવ નાખીશું, થોડી તીખી બુંદી નાખીશું, થોડું કોથમીર નાખીશું અને હવે આપણે ચીઝ છીણીશું. ચીઝ તમારી ઉપર છે, તમારે નાખવું હોય તો નાખાય. અને મેં આ ડેકોરેશન માટે લીધું છે. આ આપણું મેક્સિકન ચાટ છે તૈયાર. ધન્યવાદ.